પારડીમાં રખડતા ઢોરોને પાલિકાએ પકડવાની કાર્યવાહી હાથ ધરતા પશુપાલકોમાં ફફડાટ. પારડી નગરના મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરોના ત્રાસને લઈ વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. તો માર્ગ ઉપર પશુઓ ઓડિંગો જમાવીને બેસતા રાત્રિના વાહન ચાલકોને પશુઓ ન દેખાતા અકસ્માતોની ઘટના બનતી હોય છે. ત્યારે પારડી નગરપાલિકાના વહીવટદાર આર આર ચૌધરી અને સીઓ બીબી ભાવશાના માર્ગદર્શન હેઠળ નગરમાં રખડતા ઢોરોને પકડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસને અટકાવવા અને નિયંત્રણ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી, જેના અનુસંધાને પારડી નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોને પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ, સુપરવાઇઝર પંકજ ઘરણીયાની ટીમ સાથે રહી 10 જેટલા ઢોરોને ટ્રેક્ટરમાં ભરી ગૌશાળામાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પશુ અને તેના માલિકોને સોંપી દંડ વસૂલ કરવામાં આવે છે, પરંતુ પશુ માલિકો ફરુથી ઢોરોને રખડતા છોડી મૂકતા ત્રાસ અટકતો નથી અને નિયમોનું પાલન ન થતા ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ સૂચનો આપવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ પારડી પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવામાં આવતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.